ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ પ્રકરણ સત્તર આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી તો ગયા લેકચરમાં આપણે ગરીબી કોને કહેવાય તેમજ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા કયા છે ત્યારબાદ સરકાર સરકારે જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કયા પ્રયત્નો કર્યા છે તેની વાત કરી તેમજ ગરીબીનું માપન કેવી રીતે શક્ય છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી શું છે તેના વિશે જોઈ આજે આપણે ભારતમાં ગરીબી એ ટોપિક વિશે ચર્ચા કરીશું તેમજ ગરીબી ઉદભવવાના કારણો વિશે આપણે અભ્યાસ કરીશું તો ચલો ટોપિક તરફ આગળ વધીએ ભારતમાં ગરીબી ભારતમાં આયોજન પણ છે બે હજાર અગિયાર બારમાં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાડીટ માસિક વપરાશિક ખર્ચ આઠસો સોળ અર્થાત કુટુંબડીટ ચાર હજાર અને શહેરી ક્ષેત્રે માથાડીટ માસિક વપરાશી ખર્ચ એક હજાર લેખે કુટુંબડીઠ વપરાશી ખર્ચ પાંચ હજારનું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું આપણે અગાઉ જોયું કે ગરીબીનું માપન કેવી રીતે થાય તો કે ભાઈ કુટુંબમાં મતલબ જે કોઈ પણ કુટુંબ દ્વારા વિભિન્ન જે વસ્તુઓ કે સેવાઓ પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે તે રીતે એનું માપન કરી શકાય અથવા કુટુંબ દ્વારા જે મેળવેલ કુલ આવક છે એ આવકને આધારે પણ આપણે એને તેનું માપન કરી શકીએ છીએ તો અહીંયા ભારતમાં આયોજન પણ છે બે હજાર અગિયાર બારમાં ગરીબી રેખા નક્કી કરવા માટે એક માથાદીઠ વપરાશી માસિક વપરાશી ખર્ચને એનું પ્રમાણ છે એ નિર્ધારિત કર્યું એ પ્રમાણ કેટલું તો કે ભાઈ ગામડાઓની વાત કરીએ કે ગ્રામીણ ક્ષેત્રે વાત કરીએ તો કુટુંબ દીઠ ખર્ચ ચાર હજાર એટલે કે આઠસો ને સોળ રૂપિયા એક વ્યક્તિ દીઠ આવે માથા દીઠ તો એક સભ્ય એક કુટુંબમાં પાંચ સભ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે તો આઠસો સોળ ગુણ્યા પાંચ એટલે ચાર હજાર એસી એક ગ્રામીણ ક્ષેત્રે ખર્ચ ગણાય છે માથા દીઠ વપરાશી ખર્ચ અને શહેરી ક્ષેત્રે ગણીએ તો એક વ્યક્તિ દીઠ હજાર રૂપિયા તો કુટુંબ દીઠ વપરાશી ખર્ચ પાંચ હજાર રૂપિયાનું નિર્ધારિત કર્યું હતું એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથા દીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ એટલે કે વ્યક્તિને આટલી આવક તો એને મળવી જોઈએ કારણ કે એનો ઓછામાં ઓછો ખર્ચ એટલો નિર્ધારિત કરવામાં આવ્યો છે આ નવા માપદંડના આધારે જ્યાં નવું માપદંડ હતું કે એક કુટુંબમાં જે ગામડાઓમાં રહે છે કે વ્યક્તિ દીઠ આઠસો સોળ રૂપિયા અને શહેરમાં છે તો હજાર રૂપિયા તો આ રીતે વપરાશી ખર્ચ નિર્ધારિત કરવામાં અને આ નવા માપદંડને આધારે ભારતમાં બે હજાર અગિયાર બારમાં માં ગરીબોની સંખ્યા ઘટીને સત્યાવીસ કરોડ થઈ હવે કે ઘટીને કેવી રીતે કે બે હજાર નવ દસમાં માં પ્રમાણ ઓગણતી આઠ ટકા હતું અને એ આઠ ટકા હતું અને પાંત્રીસ સુડતાલીસ કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા હતા ક્યારની વાત છે કે ભારતમાં બે હજાર નવ માં પ્રમાણ કેટલું હતું ઓગણત્રીસ હતું અને વસ્તીની વાત કરીએ લોકોની વાત કરીએ તો અંદાજે પાત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા જે ભારતમાં બે હજાર અગિયાર બારમાં જે ઘટ્યું ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો એ પાંત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ ની જગ્યાએ સત્યાવીસ કરોડ થયું એટલે કે ગરીબીમાં ઘટાડો થયો ગરીબીનું જે પ્રમાણ હતું કુલ વસ્તીમાં ઘટીને કેટલું થયું એકવીસ પોઈન્ટ નવ ટકા થયું અહીંયા બે હજાર નવ દસ માં કેટલું આપ્યું છે ઓગણતીસ પોઈન્ટ આઠ ટકા તો એ ઘટીને કેટલું થયું બે હજાર અગિયાર બાર માં એકવીસ પોઈન્ટ નવ ટકા થયું આપણને પ્રશ્ન પૂછી બી શકે કે ભારતમાં બે હજાર નવ દસ ની સરખામણીમાં અથવા બે હજાર નવ દસ માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું કેટલા લોકો ગરીબી રેખા એટલે કે ગરીબ ગરીબીમાં જીવી રહ્યા હતા જે પ્રમાણ બે હજાર અગિયાર બાર માં શું નોંધાયું એટલે કે એની કમ્પેરિઝનમાં બે હાજર અગિયાર બાર માં ગરીબીમાં ઘટાડો થયો તો તે આંકડા જણાવો તો નવ દસ માં કેટલું હતું બે હજાર નવ માં ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા જે અગિયાર બારમાં ઘટીને એકવીસ પોઈન્ટ નવ ટકા થયું અને લોકો કેટલા હતા પાંત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ હતા બે હજાર નવ માં જે બે હજાર ઘટીને સત્યાવીસ કરોડ સંખ્યા થઈ હતી હવે વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેવી બે હજાર બારમાં બે હજારના બે હજાર આઠના ભાવોએ દીઠ દૈનિક આવક રૂપિયા એટલે કે માથાદીઠ દૈનિક આવક સોરી એક પોઈન્ટ નેવ ડોલર નિર્ધારિત કરી હતી એટલે કે વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરી તો કે માથાદીઠ આવક એટલે કે વ્યક્તિ દીઠ આવક એક પોઈન્ટ નેવ ડોલર નિર્ધારિત કરી જે ગરીબી રેખાનું ધોરણ હતું હવે વિશ્વ બેંકના અહેવાલ મુજબ બે હજાર દસ માં ભારતની કુલ વસ્તી અંદાજે એકસો એકવીસ કરોડ બત્રીસ પોઈન્ટ સાત ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા જો આંતરરાષ્ટ્રીય માપદંડ ગણીએ છીએ કે ભારતનું માપદંડ આપણે ગણ્યું કે ભાઈ એ પ્રમાણે કેટલા લોકો તો ભારતના માપદંડ પ્રમાણે ઓગણતીસ પોઈન્ટ આઠ ટકા હતા બે હજાર નવ દસ ની વાત છે પણ વિશ્વ બેંકના અહેવાલ મુજબ બે હજાર દસ માં કુલ વસ્તીના અંદાજે એકસો ને એકવીસ કરોડ વસ્તી હતી એના અંદાજે બત્રીસ પોઈન્ટ સાત ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે અને જેની સંખ્યા કેટલી હતી પિસ્તાલીસ પોઈન્ટ છ કરોડ થાય એટલે જેની સંખ્યા ગણીએ લોકોને ગણીએ તો પિસ્તાલીસ પોઈન્ટ છ કરોડ લોકો થાય આપ પ્રશ્ન પૂછી શકે છે તમને કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ બે હજાર દસ માં ભારતની કુલ વસ્તી અંદાજે કેટલી હતી એટલે કે કેટલા લોકો કેટલી હતી અને કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા તેની ટકાવારી અને સંખ્યા બંને પણ પૂછી શકે છે હવે જોઈએ કે યુએનડીપી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ યુએનડીપી એટલે કે ધ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તો યુએનડીપી ના રિપોર્ટ મુજબ ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના એકવીસ ટકા હતું બે હજાર અગિયાર આપણે જોયું કે એકવીસ પોઈન્ટ નવ ટકા તો એકવીસ પોઈન્ટ બાણું હતું જે પૈકી જે પૈકી એટલે કે આપણે વાત કરી કે એકવીસ પોઈન્ટ બાણું ટકા તો કે ભાઈ ભારતમાં કુલ ગરીબો કેટલા હતા તો ભારતમાં કુલ ગરીબો છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડમાંથી છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડ ગરીબમાંથી એકવીસ પોઈન્ટ પાસઠ પાસઠ કરોડ લોકો ગામડાના ક્ષેત્રે કે ગ્રામીણ ક્ષેત્રે હતા જે પચીસ પોઈન્ટ સાત ટકાની ગરીબીનું પ્રમાણ ધરાવતા હતા ત્યારબાદ જોઈએ કે ભારતમાં છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે એકવીસ પોઈન્ટ પાસઠ કરોડ લોકો તો શહેરી ક્ષેત્રે માત્ર ને માત્ર પાંચ પોઈન્ટ અઠયાવીસ કરોડ લોકો એટલે કે તેર પોઈન્ટ સાત ટકા લોકોમાં ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું હવે જોઈએ ફરીથી એકવાર સમજીએ કે ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ એકવીસ પોઈન્ટ ટકા હતું એટલે કે આપણે જોઈએ કે ભારતમાં કુલ છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે એકવીસ પોઈન્ટ પાસઠ કરોડ લોકો ગરીબ હતા એટલે કે ગરીબ રેખાનીચે ગરીબી રેખા નીચે જીવતા હતા અને શહેરની વાત કરીએ તો પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા તો આપણે એ જાણી શકીએ કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ નહીં જોવા મળ્યું એટલે કે ભાઈ કે ગ્રામીણ ક્ષેત્રે પચીસ પોઈન્ટ સાત ટકા ગરીબીનું પ્રમાણ જોવા મળે છે અને શહેરી ક્ષેત્રમાં તેર પોઈન્ટ સાત ટકા ગરીબીનું પ્રમાણ જોવા મળે છે જ્યારે ઓછી એટલે સોરી કે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જો કોઈ રાજ્ય ધરાવે છે તો તે છત્તીસગઢ છે તેમાં છત્રીસ પોઇન્ટ ત્રાણું ટકા ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે ત્યાં પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે અને ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ સોળ પોઈન્ટ તેસઠ ટકા જોવા મળ્યું છે ભારતમાં સરેરાશ ત્રીસ ટકાથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ આસામ ઉત્તરપ્રદેશ મણિપુર બિહાર અરૂણાચલ પ્રદેશ ઝારખંડ અને ઓડિશા વગેરે છે એટલે ત્રીસ ટકાથી જો વધુ કોઈ ગરીબીનું પ્રમાણ ધરાવે છે તો તે પણ રાજ્યોના નામ આપણને આપ્યા છે પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે ભારતમાં સરેરાશ ત્રીસ ટકાથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો ત્રીસ ટકાથી વધુ તો છત્તીસગઢ આસામ ઉત્તરપ્રદેશ મણિપુર બિહાર અરુણાચલ પ્રદેશ ઝારખંડ અને ઓડિશા છે ગુજરાતમાં કેટલું છે તો સોળ પોઈન્ટ તેસઠ ટકા જોવા મળ્યું છે સૌથી વધુ ક્યાં જોવા મળ્યું છત્તીસગઢમાં છત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ ક્યાં જોવા મળ્યું તો કે ભાઈ ગોવા પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા હવે જોઈએ કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષીસથી સમૃદ્ધ છે એટલે કે ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે અપાર કુદરતી બક્ષીસથી ભારત સમૃદ્ધ છે છતાં આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે શિક્ષણ તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકો દ્વારા અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં તેથી જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે આ કારણ ઘણીવાર પૂછાય છે કે કારણ આપો ધનિક ભારતમાં ગરીબો વસે છે તેનું કારણ એ જ છે કે ભારતને ધનિક કેમ કહેવામાં આવે છે કારણ કે વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે અપાર કુદરતી બક્ષિસથી આપણો દેશ સમૃદ્ધ છે વિપુલ પ્રમાણમાં સંસાધનો હોવા છતાં પણ આપણે એનો લાભ ઉઠાવવામાં સક્ષમ નથી ક્ષમતાનો અભાવ છે શિક્ષણ તાલીમ અને કૌશલ્યનો અભાવ છે વર્ષોનું ખામીયુક્ત આયોજન છે જેના લીધે કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ માટે સુખાકારી અર્થે જે ઉપયોગ થવો જોઈએ તેટલો આપણે કરી શક્યા નથી અને માટે આપણે ગરીબીનું પ્રમાણ ઘટાડી શક્યા નથી તેથી આપણે કહી શકીએ કે ગરીબ ભારતમાં ગરીબ સોરી ધનિક ભારતમાં ગરીબો વસે છે તો આ કારણ ઘણીવાર પૂછાયેલું છે હવે આ જોઈએ છે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો તો ગામડામાં ગરીબો છે તો એ કેવા છે લક્ષણો શું શું છે અને કોણ છે અને શહેરી ક્ષેત્રે ગરીબો એ કોણ છે કયા વ્યક્તિઓ છે તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો ગરીબ ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો જેમની પાસે જમીન નથી તેવા ખેતમજૂરો ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો જે ઘરે રહીને નાના મોટા ઉદ્યોગો કરી રહ્યા છે ને રોજગારી મેળવી રહ્યા છે તે લોકો સીમાંત ખેડૂતો તેમજ જે સરહદ પર જે જમીન ધરાવે છે સામંત સોરી એક પ્રકારના ખેડૂતો ભિખારીઓ વેઠિયાઓ એટલે કે વગર લવાજમનો નોકર વેઠિયા એટલે કે જેને કોઈ લવાજમ મળતું નથી તેવા વેઠિયાઓ ન કરો એટલે વેઠિયા મજૂરો જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો જનજાતિઓ કામ ચલાવ કારીગરો છે જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે એટલે કે ગામડામાં જોવા જઈએ તો ખેતમજૂરો છે જે જમીન વિહોણા છે તેમજ સામંત ખેડૂતો છે તેમજ ગૃહ ઉદ્યોગ અને કૃષિ ઉદ્યોગના કારીગરો છે ભિખારીઓ છે વેઠિયા મજૂરો છે અને જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો એટલે કે જનજાતિઓ અને કામ ચલાવ કારીગરો હવે શહેરી ક્ષેત્રે વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામ ચલાવ મજૂરો છે જે છૂટક મજૂરી કરે છે બેરોજગાર દૈનિક શ્રમિક જે રોજનો ધંધો રોજ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે એવા દૈનિક શ્રમિકો ઘર નોકરો જે ઘરમાં કામ કરી રહ્યા છે તે રિક્ષા ચાલકો ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો કે જે ચાર નાસ્તાની લારી અને ગલ્લા ચલાવી રહ્યા છે કે ત્યાં કામ કરી રહ્યા છે હોટલ કે ઢાબા પર કામ કરી રહ્યા છે કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો છે ભિક્ષુકો એટલે કે ભિખારીઓ કે જેઓ પોતાનું ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સપડાઈ રહ્યા છે એટલે કે એવા લોકો જે પોતાની ન્યૂનતમ જરૂરિયાતો જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મેળવી શકતા નથી અને ગરીબીમાં સપડાઈ રહ્યા છે તો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે આ પ્રકારના ગરીબો જોવા મળે છે હવે આપણે જોઈશું કે ગરીબી ઉદભવાના કારણો શું છે ગરીબી તો આપણે જોઈએ કે ભાઈ ગરીબી કોને કહેવાય ભારતમાં ગરીબીનું માપન કેવી રીતે જાય થાય છે ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે ગરીબી કોને કહીશું તેના ગરીબના લક્ષણો કયા છે હવે જોઈએ કે એના કારણો કયા છે લક્ષણો તો આપણે જોયા પણ કયા કારણથી ગરીબી ઉદ્ભવે છે તો જોઈએ ગરીબીના મૂળિયા શહેરો કરતા ગામડાના વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે એના કારણો આ મુજબ છે કે ગરીબી આપણે જોઈએ કે ભાઈ ગરીબીના જે મૂળિયા છે જેનું મૂળ છે એ શહેર કરતા ગામડાના વિસ્તારોમાં ઊંડે સુધી વિસ્તરેલું છે એના કારણો શું છે તો જોઈએ કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો એટલે કે ખેતીના ક્ષેત્રે પૂરતો વિકાસ થયો નથી સિંચાઈની પૂરતી સવલતો નથી સગવડો નથી એના જ કારણે ખેતીમાંથી જે મળતી આવક છે એ આવક ઘટતી ગઈ છે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ ખેતીના સિવાયનો સમય એમાં જે વૈકલ્પિક રોજગારીની જે તકો છે એનો અભાવ છે કારણ કે ઘણા કે ખેતીની વાત હોય તો ઘણા ચોમાસાની ઋતુમાં જ ખેતી કરી શકતા હોય છે ખાસ સિંચાઈની સગવડો નથી હોતી તો તો ખેતીના સિવાયના સમયમાં જે બીજો જે સમય છે જ્યારે પાક નથી લેતા કે ખેતી નથી કરતા તો એ સમયમાં એમને વૈકલ્પિક રોજગારી બીજી કોઈ રોજગારીની તકો એમને છે નહીં એનો અભાવ છે ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન શિક્ષણ કૌશલ્ય અને તાલીમનો પણ અભાવ જોવા મળે છે એટલે કે ગામડાના વિસ્તારોમાં અન્ય રોજગારીની અન્ય રોજગારીનું જે જરૂરી જ્ઞાન છે બીજી બાજુથી તમે કેવી રીતે કમાવી શકો જે રોજગારી છે એનું જ્ઞાન એમની પાસે નથી શિક્ષણ નથી કૌશલ્ય અને તાલીમનો પણ અભાવ છે જેના કારણે ગરીબી ઉદભવી શકે છે ખાસ કરીને જો એક ભાઈ જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓના કારણે રીત રિવાજો પાછા ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે અને આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી પણ ગરીબી ઉદભવે છે આપણા જે રિવાજ છે ભારતમાં આપણે જોઈએ છે માન્યતાઓ વધુ છે રૂઢિઓ પરંપરામાં બહુ માનનારો દેશ છે તો એમાં જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ છે પરંપરાઓને વળગી રહ્યા છીએ અને પરંપરાઓને કારણે રીત રિવાજોની પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરીએ છીએ અને એ ગજા ઉપરાંતના ખર્ચાના કારણે દેવામાં ડૂબે છે અને બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થાય છે જે ગરીબીનું ગરીબી ઉદભવવાનું એક મહત્વનું કારણ છે નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી અન્યાયનો ભોગ બને છે નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે વધુ જ્ઞાન નથી એટલે શોષણ ને અન્યાયનો ભોગ બને છે તો જે આવકની સમાનતા છે એ ક્યાંક જોવા નથી મળતી કારણ કે શોષણ થવાને કારણે આવક કોઈ અન્ય વર્ગમાં વધુ જતી રહે છે અને જે લોકો શિક્ષિત નથી જેમનામાં પૂરતું જ્ઞાન નથી તો એ લોકો શોષણને અન્યાયનો ભોગ બને છે અને તેમાં સરકારી યોજનાઓની બી માહિતીનો અભાવ છે માટે તે સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે સહાય કરવા માટે પરંતુ આ યોજનાઓની માહિતી એમની પાસે પૂરતા પ્રમાણમાં નથી હોતી માટેના અભાવને કારણે પણ એ આ યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી જ્યારે આર્થિક નીતિનું ઘડતર થાય છે આપણે ધોરણ નવમાં જોઈ ગયા છીએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત છે તેમાં આર્થિક નીતિને લઈને પણ કેટલાય સિદ્ધાંતો રજૂ કરવામાં આવેલા છે તો જે આર્થિક નીતિઓના જે ઘડતરમાં જે છેવાડાના માનવીઓ છે જે જેમની જે જરૂરિયાતો છે જેમ કે આપણે અંત્યોદય કુટુંબની વાત કરીએ કે બહુ પછાત વર્ગ છે જે દુર્લભ જગ્યાઓ રહે છે તો આવા જે છેવાડાના માનવીઓ છે તેમના જે આર્થિક હિતો છે એની ઉપેક્ષા કરવામાં આવે છે અવગણના કરવામાં આવે છે એ પણ એક ગરીબી ઉદભવાનું કારણ છે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું રોકડિયા પાક એટલે એવો પાક કે જેની બજારમાં વધુ ને વધુ માંગ હોય વેપારી ખૂબ ઝડપથી મતલબ આવક મેળવી શકે તો રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું કારણ કે બજારમાં એની માંગ વધે છે તો આવા પાકોને મહત્વ મળ્યું પ્રોત્સાહન મળ્યું એટલે જે ખાદ્ય પાક હતા તેનું ઉત્પાદન ઘટ્યું અને અનાજને કઠોળની અછત સર્જાઈ અને અનાજને કઠોળની અછત સર્જાવાને કારણે ભાવ વધારો થયો કારણ કે જેટલા લોકો છે એની સામે જો પુરવઠો ઓછો છે પુરવઠો પૂરતો નથી તો સ્વાભાવિક છે કે ભાવ વધવાના છે કારણ કે એ પુરવઠો એટલા લોકોની સામે પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ભાવ વધારવો પડે તેનાથી તે જરૂરિયાત મુજબના લોકો પોતાની ક્ષમતા પ્રમાણે ખરીદી શકે તો ઓછો પુરવઠો એ પણ ભાવ વધારાનું કારણ છે એટલે કે રોકડિયા પાકને પ્રોત્સાહન મળે છે રોકડિયા પાકનું ઉત્પાદન વધુ થાય છે ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટે છે તો અનાજ અને કઠોળની અછત થાય અને અનાજ ને કઠોળનું ઉત્પાદન ઓછું થાય અછત થાય તો સામે તેના ભાવ વધવાના જ છે જેથી બે ટનનું પૂરતું ભોજન પણ પ્રાપ્ત ન થવાથી ગરીબી પેદા થાય છે અનાજ મોંઘું થાય છે લોકો બે ટન પૂરતું ભોજન પણ નથી લઈ શકતા પછી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી એટલે કે આર્થિક સુધારાઓનો અમલ થયો એમાં જે ગ્રામીણ અર્થવ્યવસ્થા હતી એ પડી ભાગી કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા સ્થળાંતર વધ્યું ખેતીની આવક ઘટવાથી આપણે જોઈએ કે ઔદ્યોગિક વિકાસ આપણે સાધી રહ્યા છે મોટા મોટા ઉદ્યોગો કારખાના ફેક્ટરીઓ જે બનાવી રહ્યા છે અને તેના કારણે જે કુટીર ઉદ્યોગ છે લઘુ ઉદ્યોગો છે જેમ કે કુટીર ઉદ્યોગની વાત કરીએ તો કે ભાઈ ઘરે જે પાપડ સાબુ બંગડી મહેંદી જે આ બધી વસ્તુ જે લોકો ઘરે બનાવે છે મસાલા છે કે વગેરે તો એ જે ઉદ્યોગ ધંધા છે પડી ભાગ્યા લઘુ ઉદ્યોગોની વાત કરીએ તો જેમ કે કોઈ સ્ટ્રેચર છે અટેજી છે બેગ બનાવી કે આ આવા બધા જે ઉદ્યોગો છે એ બધા ખલાસ થઈ ગયા મોટા પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું ઔદ્યોગિક ક્રાંતિના લીધે જે વધુ ને વધુ મોટા ઉદ્યોગો છે મોટા પાયાના ઉદ્યોગો તેને પ્રોત્સાહન મળ્યું અને તે ઉદ્યોગોમાં જઈને આવક મેળવવા માટે સ્થળાંતર થયું ગામડાના લોકો શહેર તરફ ખેંચાયા સ્થળાંતર થયું એટલે કે ગામડામાં જે ખેતી લાયક જમીન હતી ખેત હતા તો એ ખેતી એમાંથી મળતી આવક ઘટવા લાગી હવે છે કે ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બન્યા ગરીબો કુપોષણનો ભોગ બન્યા બે ટંક પૂરતું ભોજન ન મળે પૌષ્ટિક આહાર ન મળે તો સ્વાભાવિક છે કે કુપોષણનો ભોગ પણ બને અને ખર્ચા વધ્યા આવક સ્થિર જ રહી સારવાર દવા પાછળના ખર્ચ વધવાથી આરોગ્ય વિષયક એમના ખર્ચા વધી ગયા કારણ કે પૂરતું ભોજન ન મળે અને પ્રાથમિક જરૂરિયાતો તે મેળવી ન શકે માટે કુપોષણનો નો ભોગ બન્યા રોગનો શિકાર થયા અને આરોગ્ય વિષયક ખર્ચાઓ વધ્યા દવાખાનાના દવાઓના ખર્ચ વધ્યા આવક તો સ્થિર જ હતી પણ ખર્ચ વધી ગયો આવક સ્થિર હતી ખર્ચ વધ્યો અને સારવારને દવા પાછળ ખર્ચા વધવાથી પણ ગરીબી ઉદભવી શકે એટલે કે ઉદભવવાના કારણો મળ્યા ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા અને બેકારીમાં વધારો થયો એટલે કે ટેકનોલોજીમાં ફેરફારો થયા અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ થયો પરંપરાગત જે વસ્તુ વ્યવસાયો હતા તે પડી ભાગ્યા કુટીર ઉદ્યોગો પણ પડી ભાગ્યા અને બેકારીમાં પણ વધારો થયો એટલે કે એ રીતે જે નાના મોટા જે ઉદ્યોગો છે જે ધંધા છે એ પડી ભાગ્યા અને બેકારીમાં વધારો થયો વસ્તી વૃદ્ધિ સોરી વસ્તી વૃદ્ધિ દર વધ્યો મૃત્યુ દર ઘટ્યો સરેરાશ આયુષ્યમાં વધારો થયો શ્રમની કુલ માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો બેકારી વધી બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા ખરીદ શક્તિમાં ઘટાડો થયો જીવન ધોરણ કથળ્યું અને અંતિમ અંતે ગરીબાઈમાં વધારો થયો વસ્તી વૃદ્ધિ દર વધ્યો એટલે વસ્તીમાં વધારો થયો મૃત્યુ દર ઘટ્યો લોકો આરોગ્ય પ્રત્યે સભાન થયા વસ્તી વધતી ગઈ આરોગ્ય પ્રત્યે સભાન થયા એટલે મૃત્યુનો દર ઘટતો ગયો સરેરાશ આયુષ્યમાં વધારો થયો કારણ કે લોકો આયુષ્ય પ્રત્યે સભાન થયા શ્રમની જે કુલ માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો શ્રમની જે કુલ માંગ હતી આપણે ઇકોનોમિક્સની ભાષામાં શ્રમ એટલે કે શ્રમિકો જે વ્યક્તિઓ કામ કરે છે તે તો શ્રમની કુલ જે માંગ હતી એ માંગમાં માંગ કરતા પુરવઠો વધી ગયો કે કોઈ એક જગ્યાએ બે વ્યક્તિની જરૂર છે બે શ્રમિકની જરૂર છે પણ સામે ઓપ્શનમાં ઘણા બધા ઊભા છે સામે ઘણા બધા છે તો જેટલી માંગ છે તેના કરતા પુરવઠો વધારે છે આપણે જોઈએ છીએ અત્યારે સરકારી ભરતી આવે છે કે કોઈ પણ એવું આવે છે કે જગ્યા હોય એના કરતા અનેક ગણે અનેક ગણા લોકો ત્યાં અપ્લાય કરે છે તો બસ એજ છે કે જ્યાં શ્રમની જરૂર છે તેના કરતા પણ અનેક ગણો પુરવઠો વધ્યો છે બે વ્યક્તિની જરૂરિયાતના બદલે ત્યાં બે વ્યક્તિની સામે બીજા ઓપ્શનમાં ઘણા બધા વ્યક્તિઓ ઉભા છે તો પુરવઠો વધ્યો છે એટલે બેકારી વધી છે બીજી બાજુ તેમની જરૂરિયાતની ચીજવસ્તુની માંગ વધી વસ્તી વધી છે મૃત્યુ દર ઘટ્યો છે સરેરાશ આયુષ્ય વધ્યું છે શ્રમિકો વધ્યા છે શ્રમિકોની માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો છે તો સ્વાભાવિક છે કે એમની જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટે જ અને માંગની સામે જો ઉત્પાદન ઓછું હોય ઉત્પાદન ઘટ્યું હોય તો ભાવ વધે છે એટલું ધ્યાન રાખવું કે ઉત્પાદન ઓછું હોય ને સામે માંગ વધુ હોય તો ભાવ વધે જ એટલે કે વસ્તુઓની માંગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા ખરીદ શક્તિમાં ઘટાડો તો ભાવ વધે છે એટલે કે ખરીદ શક્તિ ઘટે છે લોકોની ખરીદી કરવાની શક્તિ ઘટે છે અને માટે એ જીવન જીવન સોરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ ખરીદી શકતા નથી અને જીવન ધોરણ કથળે છે અને અંતે ગરીબાઈ વધે છે અને આ રીતે ગરીબીનો વધારો થયો તો આ ગરીબી ઉદભવવાના જે મુખ્ય કારણો હતા તે એમાં તમારા બધા કારણો યાદ રાખવાના છે પ્રશ્ન અગત્યનો છે પૂછી બી શકાય છે એક એક જે ટોપિક છે તમને એવું લાગે છે કે કદાચ યાદ તો કોઈક બી ટોપિક પહેલાની જેમ આગળ પાછળ કરીને પણ તમે એને તૈયાર કરી શકો છો જેમ કે ખેતીને લગતા કોઈ પણ ટોપિક છે તો એને સાથે લઈ લો આરોગ્યને લગતા કોઈ ટોપિક છે તો સાથે લઈ લો અને જે ભાવ ભાવને વસ્તીના છે તો એ સાથે લો અને ત્યારબાદ નિરક્ષરતાને લઈને છે તો બહુ સરળ જ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગરીબી નિવારણની જે વ્યૂહરચનાઓ છે તેના વિશે ચર્ચા કરીશું અને આજે જે ટોપિક ચાલ્યા છે જે ટોપિક ચાલ્યો છે એમાં આંકડા કે માહિતી વધુ છે તો એ પણ તમારે યાદ રાખવાની છે આ પ્રશ્નો ઘણીવાર પૂછાય છે આંકડાઓને લઈને કે કયા વર્ષમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું અથવા કેટલા લોકો હતા તો આ બધા આંકડા તમે એક નોટબુકમાં રફ કામ કરી કરીને પણ તૈયાર કરો જેનાથી તમારા માર્ક્સ ન ખોવાય અને બાકીને ગરીબી ઉદભવવાના જે કારણો છે એ તો બહુ સરળ છે એ કારણોને તમે એક એક પોઈન્ટ આપીને પણ તૈયાર કરી દેશો તો ઝડપથી તૈયાર થઈ જશે અને ગ્રામીણ ક્ષેત્રે કે જે ગરીબો એ કોણ કોણ છે ને શહેરી ક્ષેત્રે એ પણ જરૂરી છે તૈયાર કરવું તો બસ આજે જે ચલાવ્યા છે ટોપિક એ રોજના રોજ તૈયાર કરો તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઈએ